માલદીવ્સને બરાબરનો રેલો આવ્યો છે. દિલ્હી પહોંચેલા માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું, ભારતના ટુરિસ્ટ નથી આવતા એમાં અમારી હાલત કફોડી થઈ ગઈ છે. દિલ્હી પહોંચેલા માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત અને માલદીવ્સના સંબંધ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માલદીવ્સના લોકો વતી માફી પણ માંગી છે. મોહમ્મદ નશીદે કહ્યું, ભારત સાથેના વિવાદથી માલદીવ્સ પર ભારે અસર થઈ છે. હું આનાથી ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે માલદીવ્સના લોકો દુઃખી છે. આ બાબતે અમને દુઃખ છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓમાં માલદીવ્સ ફરવા આવે. અમારા આતિથ્યમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ભારતના ટુરિસ્ટ નથી આવતા જેમાં અમારી હાલત કફોડી થઈ ગઈ છે. ભારતમાં 7 જાન્યુઆરીથી હેશટેગ બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થયું છે. આનો ઉલ્લેખ કરતા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માફી માંગી છે અને ભારતીયોને માલદીવ્સ આવવા કહ્યું છે. ખરેખરમાં પીએમ મોદીએ તેમના લક્ષદ્વીપ ટાપુના એક વિડીયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર મારી રહ્યું છે. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર એવું કહ્યું છે કે લાખો રૂપિયા ખર્ચીને માલદીવ્સ જવા કરતાં લક્ષદ્વીપ જવું વધુ સારું છે. આને કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ દેખાયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પીએમ મોદી માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે સેવાના મામલે ભારત માલદીવ સાથે મુકાબલો કરી શકે તેમ નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.